સાથે હવે ખાસ ઇન્ડિયાબુલ્સ વેન્ચર ના ફોરમ પારેખ પણ જોડાઈ ચુક્યા છે. ફોરમ, સ્વાગત છે તમારું શો ઉપર. કેવી રીતના જુઓ છો માર્કેટ્સ ને આ તબક્કે? હાય અદિતિ, આપણે જોઈએ છીએ કે માર્કેટમાં અત્યારે થોડુંક કરેક્શન છે, પણ ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ ઇન્ટરનેશનલ ફેક્ટર્સ. લાઈક આપણે જોયું તો ફ્રાઇડે ડાઉન વોઝ ઓલમોસ્ટ ડાઉન ઓન ધ રૂમર્સ કે પાછા યુએસ ચાઇનાના ટ્રેડ વોર્સની ઉપર યુ નો પ્રોબ્લેમ્સ વુડ એસ્કેલેટ. પણ આઈ થિંક ધીઝ કાઇન્ડ ઓફ રૂમર્સ વિલ કીપ ઓન યુ નો કમિંગ ઇન ફ્રીક્વન્ટલી જ્યાં સુધી યુએસનું પ્રેસિડેન્શિયલ ઇલેક્શન યુ નો ફિનિશ નહીં થાય ત્યાં સુધી. તો મને લાગે છે કે જ્યારે બી આવી ઓપોર્ચ્યુનિટીના લીધે કરેક્શન આપણી માર્કેટમાં હોય ત્યારે ડેફિનેટલી કેપિટલાઇઝ કરવું જોઈએ. અને આપણે એક હિસ્ટોરિક રિફોર્મ જે જોયું છે કોર્પોરેટ ટેક્સ કટનું, ઓનલી ઇફ કેપ્ટ અધર થિંગ્સ કોન્સ્ટન્ટ, અને આ એક રિફોર્મના લીધે પણ આઈ થિંક ઇટ ઇઝ અ હ્યુજ બેનિફિટ ટુ ધ ઇન્ડિયન માર્કેટ્સ. અને જે બી કરેક્શન હોય એને ટાઈમલી યુ નો કેપિટલાઇઝ કરવું જોઈએ, બીકોઝ વી ડોન્ટ નો જ્યારે યુ નો ઉપર જાય ત્યારે વી માઈટ રિયલી મિસ ધ બસ. તો એન્ડ નાઉ દેટ એફઆઈઆઈઝ ઓલસો સ્ટાર્ટેડ યુ નો પોરિંગ ઇન મની, તો મને લાગે છે અત્યારના ટાઈમ ઇન કરવાને બદલે યુ નો વી શુડ સ્ટાર્ટ કેપિટલાઇઝિંગ ઓન ધીઝ કરેક્શન્સ. તો મને નિફ્ટી અહીંયાથી સારી લાગે છે. પ્રોબેબલી વી વિલ સી 12,000 to 13,000 લેવલ્સ ડિસેમ્બર સુધી માર્ચ, અને આઈ થિંક ગુડ ડેઝ આર હિયર. કોર્પોરેટ અર્નિંગ જેના સારા હોય અને યુ નો સારી કોર્પોરેટ ગવર્નન્સ બી જે કંપનીના સારા હોય, ઈ સ્ટોક ને ડેફિનેટલી આ કરેક્શન માં લેવું જોઈએ. ઓકે, આ કરેક્શન માં ક્વોલિટી સ્ટોક્સ ની અંદર ખાસ અપ્રોચ કરવો જોઈએ, અને કયા ક્વોલિટી સ્ટોક્સ એની આપણે ડિસ્કશન કરીશું આ બ્રેક બાદ. સ્વાગત છે આપની વખત ફરીથી. ખાસ આગળ વધીએ, નેક્સ્ટ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ પર નજર કરી લઈએ. જે રીતના અત્યારે અપ્રોચ આગળના આપણને આગળ વધતો દેખાઈ રહ્યો છે, માર્કેટ થોડું કરેક્શનના મૂડમાં તો છે, બટ સ્ટીલ જે કાઉન્ટર્સ અહીંયા આગળ થોડુંક સપોર્ટ કરવાનું ટ્રાય કરી રહ્યા છે આઈટી કાઉન્ટર્સ છે. આપણે પહેલા બી વાત કરી, જે લાર્જ કેપ આઈટી કાઉન્ટર્સ છે એની અંદર થોડુંક અપમૂવ આગળ વધતો દેખાઈ બી રહ્યો છે. નિફ્ટી આઈટી બી લગભગ 1% ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ફોરમ, જે રીતના સ્ટ્રક્ચરલ ચેન્જીસ ચાલુ થઈ રહ્યા છે, કોર્પોરેટ અર્નિંગ્સની શરૂઆત આપણે આઈટી મેજર્સથી જ થતા જોઈશું, તમારું એક્સપેક્ટેશન શું છે આઈટી કાઉન્ટર્સ માટે, કેવી રીતના અપ્રોચ કરવો અહીંયાથી? મારું બુલિશ સ્ટાન્સ રહેશે આઈટી પર. આપણે જોશું કે આઈ થિંક ફ્રોમ 11th October ધ બેલ વેધર ઇન્ફોસિસ ઇઝ ગોઈંગ ટુ રિપોર્ટ એન આર અર્નિંગ્સ. અને ધ ફેક્ટ કે રૂપી હેઝ સ્ટેબિલાઇઝ અરાઉન્ડ 70-71 ટુ અ ડોલર ઇન ધ એન્ટાયર ક્વાર્ટર. તો મને લાગે છે કોન્સ્ટન્ટ કરન્સી વિલ ડેફિનેટલી યુ નો ગ્રોથ એમાં રહેશે રેવન્યુમાં. ડિજિટલ રેવન્યુ ઓફ ઓલ ધ આઈટી કંપનીઝ એસ્પેશલી ઇન્ફોસિસ, TCS, ધો એ લોકોના હાયર બેઝ છે અને નાવ દે આર ઓલ કોન્ટ્રીબ્યુટિંગ 30-35% of the total revenue. So, digital revenue will also continue to pick up. And mane lage ki Q2 is a seasonally good quarter. So, margins increment is also on the cards, unlike Q1 ja lokane wage hike lide you know margins were getting impacted. So, I think in a seasonally good quarter mane lage chi ki IT companies would continue to do good. And in the fact ki thoda correct thya che which gives them a good you know valuation. So, atle ઇન્ફોસિસ, TCS, આ બધા જે લાર્જ કેપ આઈટી સ્ટોક્સ છે, આઈ વુડ કન્ટિન્યુ ટુ રિમેઇન બુલિશ. વન કેન ડેફિનેટલી હેવ અ ફ્રેશ બાઇંગ આ સ્ટોક્સમાં, અને આઈ વુડ કન્ટિન્યુ ટુ પ્રિફર લાર્જ કેપ આઈટીઝ ઓવર મિડ કેપ આઈટીઝ. ઓકે, બિલકુલ, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના લાર્જ કેપ કાઉન્ટર્સ આઉટ પરફોર્મ મિડ કેપ કરતા દેખાય છે. અને સાથે જ ફાર્મા કાઉન્ટર્સ માટે તમારો અપ્રોચ શું છે? કેમકે જનરલી આપણે જે રૂપીની મૂવમેન્ટ જોતા હોઈએ છીએ, આઈટી અને ફાર્મા માટે સિમિલર બેનિફિટ્સ હોય છે રૂપીની મૂવમેન્ટની. એક વ્યૂ આપની તરફથી, કેમકે આજના દિવસ માટે સિલેક્ટિવ કાઉન્ટર્સ થોડુંક પોઝિટિવ અપ્રોચ કરી રહ્યા છે, બટ USFDA તરફથી જે ઓબ્ઝર્વેશન અમુક કાઉન્ટર્સ માટે આવતા દેખાયા છે એ બી થોડાક મેસિવ છે, સિપ્લા જેવા કાઉન્ટર્સ માટે, લેન્ડમાર્ક ફાર્મા જેવા કાઉન્ટર્સ માટે કેવી રીતના અપ્રોચ કરવું? આઈ થિંક ફાર્માને આપણે યુ નો થોડુંક ડિફરન્ટલી જોવું જોઈએ, બિકોઝ અપાર્ટ ફ્રોમ ધ યુ નો રૂપી ડેપ્રિસિએશન ફેક્ટર, ફાર્મા સ્પેસ માટે કોઈ વધારે બેનિફિટ્સ આપણને દેખાતું નથી. લાઈક ઓફકોર્સ સિપ્લાન મેનેજમેન્ટ હેડ ઓલરેડી ગાઈડેડ કે H2 વુડ બી વીકર દેન H1, અને USFDA ઓબ્ઝર્વેશન્સ બી આવ્યા છે, ગ્લેનમાર્કમાં બી આવ્યા છે. સો દેર ઇઝ ઓલવેઝ અનસર્ટેનિટીઝ ફાર્મા સ્પેસમાં વિથ રિગાર્ડ્સ ટુ US ઓબ્ઝર્વેશન્સ. અને
with the kind of pricing pressure we have to go through, you know. So I think that would also not augur good for the pharma companies. So pharma, again, I think Sun Pharma is the only company which looks good. Of course, it is the risk-reward ratio is very favorable. And for two quarters in a row, Sun Pharma has saru earnings report kar yu che. But due to whistleblowers, I think the stock is not able to pick up. But once agar Adhyana Pachu Q2 would result saru also, so I think it would stabilize at this level and we will see up move once again. So from the entire pharma pack, I think Sun Pharma looks better Adhyana R8 per. ઓકે સન ફાર્મ બેટર લાગે છે ધ્યાન રાખતા રહીશું અને તમારા સિલેક્ટિવ પિક્સ કયા છે આશા માટે ટુ રેકમેન્ડ લાર્જ કેપ પિક્સ ઓવર મિડ કેપ કારણ કે મને લાગે છે હજી પણ માર્કેટમાં થોડી અનસર્ટેનિટીઝ છે અને ગ્લોબલ ફેક્ટર્સના લીધે ડેફિનેટલી યુ નો કરેક્શન વોલેટિલિટી ઇઝ હ્યુજ તો મિડ કેપ્સ વિલ સ્ટીલ નોટ રેલી એવી રીતના જેટલા લાર્જ કેપ કંપનીઝ વુડ રેલી તો હું લાર્જ કેપમાં એન્ડ ફ્રોમ ધ લાર્જ કેપ સ્પેસ કન્ઝમ્પશન થીમ હું અત્યારના રેકમેન્ડ કરીશ વી હેવ સીન કે બોથ ધ કંપનીઝ વિચ આઈ એમ ગોઈંગ ટુ રેકમેન્ડ એશિયન પેઇન્ટ અને બાટા બંનેના કોર્પોરેટ ગવર્નન્સ સારા છે અર્નિંગ સારું આવી રહ્યું છે એના સીઝનલ એના કન્ઝમ્પશન લેકલેસ્ટર ક્વાર્ટરમાં બી બંનેનું વોલ્યુમ ગ્રોથ સારું હતું એશિયન પેઇન્ટ મેં પહેલાં બી રેકમેન્ડ કર્યો હતો અને વેરી ક્વિકલી ધ ટાર્ગેટ હેઝ કમ ને અત્યારે મને લાગે છે કે પાછું ઓઇલ હેઝ સ્ટેબિલાઇઝ એટ યુ નો પ્રાયર ટુ ધ એક્સપ્લોઝન દેટ હેડ હેપન ઇન સાઉદી અરેબિયા તો ઓઇલ ઇઝ ઓલસો એટ કમ્ફર્ટેબલ લેવલ તો ફેસ્ટિવ સીઝન પણ આવી રહ્યું છે એટલે હું એશિયન પેઇન્ટ એક રેકમેન્ડ કરીશ ફોર ધ ટાર્ગેટ પ્રાઇસ ઇઝ 2000 રૂપીઝ ફોર વન યર અને સેકન્ડ બાટા બાટા બી આપણે જોઈએ દેર આર વેરી ગુડ બ્રાન્ડ્સ ઓન ધ શેલ્ફ ઓફ બાટા અને અર્નિંગ્સ અને વોલ્યુમ ગ્રોથ બંને જ એનું એનો સારું ડબલ ડિજિટમાં આવી રહ્યું છે તો મને લાગે છે ઇન ધીસ ફેસ્ટિવ સીઝન અગેન ધ ડિમાન્ડ વુડ બી ઇન્ટેક્ટ અને ધેરફોર બાટા ઇઝ માય સેકન્ડ પિક ફોર ટાર્ગેટ પ્રાઇસ ઓફ 2000 રૂપીઝ આ પણ વન યર માટે ઓકે બિલકુલ તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું વન યર માટે બંને કેવી રીતના રિએક્ટ કરતા દેખાય છે એની સાથે જ આપણો ડિસ્ક્લોઝર શું છે ફોરમ આપણે અહીંયા ઘણા સ્ટોક્સ ને સેક્ટર્સ ડિસ્કસ કર્યા છે અમે ક્લાયન્ટ્સ ને ડેફિનેટલી રેકમેન્ડ કર્યા હશે બટ નો પર્સનલ હોલ્ડિંગ થેન્ક્સ ફોર કોલિંગ મી ઓન ધ શો બિલકુલ આભાર આપનો ભી જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન માટે ભી એની સાથે જ માર્કેટ લાઇવમાં અત્યારે આટલું જ મને ભી આપશો રજા વધુ સમાચાર માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે